વર્ષાને પગલે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે સૌથી વધારે ઠંડીના તાપમાનની વાત કરવામાં આવે તો નલિયા છ ડિગ્રી સાથે ઠંડુ ગાર બન્યું છે હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે જેતપુરના લોકો ભર શિયાળામાં તાપણું કરતા નજરે ચડ્યા હતા ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પડી રહેલી કાતિલ ઠંડીથી બચવા લોકો સમી સાંજમાં તાપણાનો સહારો લેતા નજરે પડ્યા ગુજરાતના છ શહેરોનું સાજા ગગડાવતું દસ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે નલિયાની વાત કરવામાં આવે તો છ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધારે ઠંડુ ગાર સ્થળ તો ભુજમાં સાત પોઈન્ટ બે ડિગ્રી કંડલામાં નવ ડિગ્રી રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ડીસામાં આઠ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા પણ ખોરવાય છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ છે કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે માવઠાની આશંકાને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે જીરુ વરિયાળી ઘઉં અને એરંડા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતું ત્યારે બીજી તરફ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે કમોસમી વરસાદની આગાહી પણ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છૂટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ ઉભું થયું છે રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું જામનગરમાં ઝાલાવડ પંથકમાં સતત ત્રીજા દિવસે દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જોકે ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ વડોદરામાં હાલ તો કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે રાજસ્થાનથી ઉત્તર પૂર્વ અરેબિયન દરિયાઈથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પરિણામે તીવ્ર ઠંડી જોવા મળી રહી છે સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવ્યું છે રાજસ્થાન પંજાબ હરિયાણામાં મોટા ભાગના વિસ્તારોમાં પારો ત્રણ થી લઈને પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યું છે જનજીવન ખોરવાયું છે ટ્રેન તથા વિમાની સેવા પણ ધુમ્મસના કારણે ખોરવાઈ ગઈ છે ફારૂક મોદન જીટીવી ન્યૂઝ જેતપુર